પાસ્ખા પર્વનો પાંચમો રવિવાર. આપણે ઈશ્વરના સંતાનો છીએ તે કેવી રીતે દર્શાવવાનું છે? સાંભળીએ સંત યોહાનકૃત શુભ સંદેશના 13મા અધ્યાયના વચનો 31-35માં. તે બહાર ગયો ત્યાર પછી ઈસુ બોલ્યા, હવે માનવ પુત્રને મહિમા પ્રાપ્ત થયો છે અને એના દ્વારા ઈશ્વરનો પણ મહિમા થયો છે. એના દ્વારા જો ઈશ્વરનો મહિમા થયો છે તો ઈશ્વર પણ પોતાના મહિમા વડે તેનો મહિમા કરશે અને તે ટૂંક સમયમાં કરશે. વત્સો, હજી થોડો સમય હું તમારી સાથે છું, પછી તમે મારી શોધ કરશો. પણ મેં યહૂદીઓને કહ્યું હતું તે જ અત્યારે તમને કહું છું કે હું જ્યાં જાઉં છું ત્યાં તમે આવી શકવાના નથી. તમને હું એક નવી આજ્ઞા આપું છું, પરસ્પર પ્રેમ રાખજો. મેં જેમ તમારા ઉપર પ્રેમ રાખ્યો છે તેમ તમારે પરસ્પર પ્રેમ રાખવાનો છે. તમે મારા શિષ્યો છો એમ જગત તો જ જાણશે જો તમે પરસ્પર પ્રેમ રાખતા હશો. યુહાનના શુભ સંદેશના 12 અધ્યાયમાં આપણે હજુ તેમનો સમય પાક્યો નહોતો એવું વાંચીએ છીએ. પણ આજના પાઠના 13માં હવે તેમનો સમય આવી પહોંચ્યો છે એવો સંકેત આપવા ઈસુ પોતાના મોતની ઘડીને પણ તેમના મહિમાનો અને તેમના દ્વારા ઈશ્વરનો મહિમા થવાની ઘડી ગણાવે છે. સંસારમાં વયોવૃદ્ધ વ્યક્તિ પોતાના મૃત્યુ પહેલાં તેમના વારસોને પોતાની મિલકત અને અન્ય બાબતમાં પોતાની ઈચ્છા જણાવી રાખતી હોય છે. ઈસુ પણ જાણે કે એ જ રીતે પોતાના શિષ્યોને પોતાની અંતિમ ઈચ્છા જણાવે છે. તેમની અંતિમ ઈચ્છા એટલે કે પરસ્પર પ્રેમ રાખવો. તે કહે છે, મેં જેમ તમારા ઉપર પ્રેમ રાખ્યો છે તેમ તમારે પરસ્પર પ્રેમ રાખવાનો છે. ઈસુ આ આજ્ઞાને નવી આજ્ઞા કહે છે કારણ કે આ આજ્ઞા અનુસંહિતાના ગ્રંથમાં 6 અધ્યાયમાં 5મી કલમ અને કર્મકાંડના ગ્રંથમાં 19મા અધ્યાયમાં 18મી કલમમાં આપેલ જ હતી. પણ ઈસુ આ આજ્ઞામાં એક વધુ પરિમાણ ઉમેરે છે, મેં જેમ તમારા ઉપર પ્રેમ રાખ્યો છે તેમ. અને આને લીધે આ આજ્ઞા એક પડકારજનક આજ્ઞા બની જાય છે. સામાન્ય રીતે આપણે પરસ્પર પ્રેમ કરતા હોઈએ છીએ જ, પણ પ્રેમ કરવાની આપણી રીતભાત શરતોને આધીન હોય છે. પણ આ શરતોને આધીન પ્રેમ ઈસુએ આપેલી તેમની આ નવી આજ્ઞામાં બંધ બેસતો નથી, કારણ કે ઈસુએ જેમ આપણા ઉપર પ્રેમ રાખ્યો તેવો પ્રેમ કરવો એટલે બિનશરતી પ્રેમ કરવો. જે આપણી નિંદા કરતું હોય, જે આપણું બુરું ઈચ્છતું હોય, જેણે આપણું નુકસાન કર્યું હોય, જેની આપણે ઈર્ષ્યા કરતા હોઈએ, કોઈ કારણથી કે કારણ સિવાય પણ આપણને ન ગમતી વ્યક્તિ, આ બધાને પણ બિનશરતી પ્રેમ કરીએ તો આપણે ઈસુ આપણા ઉપર રાખે છે તેવો પ્રેમ કર્યો કહેવાય. ઈસુએ જે દગો આપવાનો હતો એ યહૂદાને પણ ભોજનમાં સામેલ કર્યો. એટલું જ નહીં પણ તેના પગ પણ ધોયા. પોતાનો 3-3 વાર ઇનકાર કરવાનો છે એ પિતર સાથે પણ ઈસુ કેટલા પ્રેમથી વર્ત્યા. પિતરની જેમ જો યહૂદાએ પણ ઈસુના પ્રેમ ઉપર વિશ્વાસ રાખીને પસ્તાવો કર્યો હોત તો તેને આપઘાત કરવાની ઘડી જ ન આવી હોત. ઈસુ આ જ આજ્ઞા બાબતમાં એક વધુ નિર્દેશ કરે છે કે આપણા પરસ્પર પ્રેમ રાખવાના વ્યવહારથી જ જગતે જાણવું જોઈએ કે આપણે ઈસુના શિષ્યો છીએ. શું આપણે
પરસ્પરના પ્રેમથી ઓળખાઈએ છીએ? પ્રાર્થના કરીએ કે ઈશ્વર આપણને ઈસુ જેવું મન આપે, જેનાથી આપણે તેમના જેવો નિર્વ્યાજ પ્રેમ માનવ માત્રને કરતા શીખીએ અને એ રીતે ઈસુની અંતિમ ઈચ્છા પૂરી કરીએ. તવ કરુણાનું ગીત પ્રભુજી ગાઈશ હું સદકા, યુગ યુગ હું કહેના તવ કરુણાનું ગીત પ્રભુજી ગાઈશું સદાકા. નિત્યના આકાશ સમો છે અવિચળ તારો પ્રેમ, નિત્યના આકાશ સમો છે અવિચળ તારો મંડળ લલકારે તારા કેવા અનુપમ કા, નભ મંડળ લલકારે તારા કેવા અનુપમ કા, કરુણાનું ગીત પ્રભુજી
करुणानु गीत प्रभु